सीसी 500 ऐड। वनराज चावड़ा, वनराज चावड़ा ना अनुगामी विषे आप चर्चा करेली कि वनराज चावड़ा कोण हता। प्रश्न छे कि वनराज चावड़ा ने सिद्धिओ आलेखो। हिलपुर पाटण में चावड़ा वंशना स्थापक तरीके वनराज चावड़ा नु मूल्यांकन करो। ये वनराज चावड़ा नो जे समयगाळो छे तेने अनुमैत्र काल तरीके पण ओळखवामां आवे छे। अनुमैत्र काल एटले मैत्रको अने सोलंकी युग वच्चेनु गुजरात। मैत्रकाळ एटले के मैत्र अने सोलंकी युग वच्चेनु गुजरात। मैत्रको अने सोलंकी युग वच्चेना गुजरात ने राजकीय, आर्थिक, सामाजिक अने सांस्कृतिक स्थिति पंचासर जय सिकरी, पंचासर जय सिकरी वनराज चावड़ा अणहिलपुर पाटण की स्थापना वनराजना वंशजों चावड़ाओं की सत्ता नु पतन अने मर्यादा। डॉक्टर ईश्वरलाल ओझा नोधे छे के चावड़ाओना शासन में कोई प्रतिष्ठा नहोती। कदाच तेओ वनराज ने बाद करता स्वतंत्र हसे के केम ते पण शंकास्पद छे। भले तेओ समाज में चोर के दारूडिया कहवाया, परंतु आ वंशनो स्थापक वनराज चावड़ा पाटणनी स्थापना माटे हमेशा याद रहेशे। चावड़ाओनो उल्लेख करतु एकमात्र ताम्रपत्र ईस्वीसन 1734 नवसारीना चालुक्य राजा अवनी जनाश्रयनु मळे छे। तेमा चावड़ाओ माटे चापोतकट शब्द प्रयोजवामां आवे छे। ताजिक नामधारी एक आरब सरदारे कोई एक चावड़ा शासक ने हराव्यानो उल्लेख तेमाथी प्राप्त थाय छे। ए समये पंचासर, भिन्नमाल, दीव, वढवाण अने कच्छमां चावड़ाओना राज्यो हता। आमाथी आरब सरदारे कया चावड़ा राजा ने हराव्यो तेनो उल्लेख आवतो नथी। उत्तर गुजरातना रणना किनारे समी तालुकामां आवेल पंचासरना राजा
જય રાજા જય સિકરી નું ગુજરાતના ઇતિહાસમાં એક પ્રતાપી પુત્રના પિતા તરીકેનું ઘણું મહત્વ છે, કારણ કે તે પાટણના સ્થાપક વનરાજ ચાવડાનો પિતા હતો. જય સિકરીને મારનાર શાસક વિશે પણ ઘણા મતભેદો છે. કેટલાક વિદ્વાનોના મતે કલ્યાણ કટકના રાજા ઘુવડના હાથે સિંધના આરબ સરદારના હાથે કે દક્ષિણના નાગભટ્ટ બીજાના હાથે, આ ત્રણમાંથી કોઈ એકના હાથે તેનું મરણ થયું હોવાનું સંભવ છે. કારણ કે જય સિકરી વિશે કોઈ ચોક્કસ નક્કર પુરાવા પ્રાપ્ત થતા નથી. આગળ પોઈન્ટ છે વનરાજના માતા પિતા અને જન્મ. વનરાજના માતા પિતા અને જન્મ. વનરાજના માતા પિતા તેમજ તેમની પ્રારંભિક કારકિર્દી બાબતે સોલંકીઓ અને તે પછીના સમયમાં લખાયેલા પુસ્તકોમાંથી વિરોધાભાસી માહિતી પ્રાપ્ત થાય છે. પ્રબંધ ચિંતામણી અને રત્નમાલામાં રૂપસુંદરીએ વનરાજને વનમાં જન્મ આપ્યો અને જૈન સાધુ શિલગુણ સૂરીએ એને ઉછેર્યો એવી નોંધો મળે છે. જ્યારે પુરાતન પ્રબંધ સંગ્રહ નામના જૈન ગ્રંથમાં વનરાજને અંબાસર ગામના ચામુંડના પુત્ર તરીકે ઓળખવામાં આવ્યો છે. ધર્માણ્ય પુરાણ નામના મોઢ બ્રાહ્મણોના ગ્રંથમાં તેના પિતાનું નામ રજનીપુત્ર અને માતાનું નામ અક્ષતા આપવામાં આવ્યું છે. વનરાજને એક મોઢ બ્રાહ્મણે ઉછેરીને મોટો કર્યો હોય તેમ જણાવ્યું છે. એક હસ્તલિખિત ગ્રંથમાં વનરાજને ભિન્ન માલના રાજા ભીમદેવ અને રાણી જસકુંવરબાનો પુત્ર કહ્યો છે. આમ ઉપરોક્ત વિરોધી દંતકથાઓમાંથી ઐતિહાસિક સત્ય તારવવું મુશ્કેલ છે. આગળ પોઈન્ટ છે વનરાજની તાલીમ. વનરાજ ઉંમર લાયક થતા
તેને રાજકુંવરોને છાજે એવી તાલીમ આપવાનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. તેના મામા સુરપાલ અને જૈન આચાર્ય શિલગુણ સુરીએ તેની તાલીમ માટે વ્યવસ્થિત પ્રબંધ કર્યો. ક્યાંક શિલગુણ સુરીની જગ્યાએ દેવચંદ્ર સુરી નું નામ આપવામાં આવ્યું છે. શરૂઆતમાં વનરાજે લૂંટફાટ કરીને ધન એકઠું કર્યું. લૂંટફાટ દરમિયાન તેને જાંબ અથવા ચાંપા નામનો એક વણિક મળ્યો, જે પાછળથી તેનો મહત્વનો સાથીદાર બની ગયો. પોતાનું નામ જોડ્યું. આ ઉપરાંત કાકર નામના ગામમાં ખાતર પાડવા જતા શ્રીદેવીને પોતાની ધરમની બહેન બનાવી. આગળ પોઈન્ટ છે ધર્મ પ્રાપ્તિ, ધન પ્રાપ્તિ. પ્રબંધ ચિંતામણીમાં નોંધે છે કે કનોજના રાજાએ પોતાની પુત્રી મણિકાને ગુર્જર દેશ પહેરામણીમાં આપ્યો હતો. કાન્યકુબ્જના આ રાજાના પંચોલી અર્થાત કર ઉઘરાવનાર રક્ષક તરીકે વનરાજની નિમણૂક કરવામાં આવી હતી. તે ગુજરાતમાં કર ઉઘરાવવા આવ્યું અને તેના દ્વારા 24 લાખ રૂપિયાના દ્રમ એકઠા કરવામાં આવ્યા હતા. વનરાજ પાસે આ કામગીરી કરવા માટે ચાર હજાર સાથીદારો હતા. એમ કહેવાય છે કે વનરાજે કાન્યકુબ્જના ઉપરોક્ત પંચોલીને મારી નાખ્યો અને તેની પાસેથી
ગુજરાતનું ઉઘરાવેલું મહેસૂલ લૂંટી લીધું. એક વર્ષ સુધી તે સૌરાષ્ટ્રની ખીણમાં શાંતિથી રહ્યું અને પછી તેણે પોતાના પિતાનું રાજ્ય ફરીથી પ્રાપ્ત કર્યું. આ વાત સાચી હોવાના સંભાવના વિશેષ છે, કારણ કે વનરાજની પંચાસરની પુનઃ પ્રાપ્તિ ઐતિહાસિક સત્ય છે. આગળ પોઈન્ટ છે રાજધાનીનું સ્થળાંતર. વનરાજને પંચાસર રાજધાની તરીકે યોગ્ય લાગ્યું નહીં. કારણ કે તે વિવાદમાં ભૂમિ પર આવેલું ન હતું, તેથી જૈન પ્રબંધોમાં નોંધ્યા પ્રમાણે તેને કોઈ સુરભૂમિમાં નવું પાટનગર વસાવવાનું વિચાર્યું. વિવિધ કચ્છીય પટ્ટાવળીના સંગ્રહમાં જણાવ્યા પ્રમાણે વનરાજે વિક્રમ સંવત 795માં રાજધાની પાટણ ખસેડતા પહેલા વણોદ નામના ગામમાં નવી રાજધાની રાખી હતી. તે સલામતી નહીં જણાતા તેણે અત્યારના પાટણ પાસે આવેલ લખારામ નામના સ્થળે નવી રાજધાની બનાવી. આ નવા નગરનું નામ તેણે પોતાના લશ્કરી સેનાપતિ અણહિલ ભરવાટની સાથે જોડી તેનું નામ અણહિલપુર પાટણ કે પટ્ટન રાખ્યું. પાટણ સર્વ રીતે રાજધાનીને અનુકૂળ હતું. પરિણામે વનરાજે પોતાનો રાજ્યાભિષેક વિક્રમ સંવત 802ના વૈશાખ સુદ બીજ સોમવારના રોજ આ નવી રાજધાનીમાં જ કરાવ્યું. આ તારીખ સિદ્ધરાજના સાંભર લેખમાં આપવામાં આવી છે. રાજ્યાભિષેક વખતે તેની ધર્મની બહેન બનાવેલી શ્રીદેવીએ રાજ્ય તિલક કર્યું હતું. આગળ પોઈન્ટ છે વનરાજનું શાસન. પાટણના રાજા થયા પછી
वनराजे पोताना मित्र अणहील भरवाडने राज्यना सेनापति तरीके निमणूक करी अने जांब अर्थात चांपा वाणिया ने महामात्य तरीके निमणूक। वनराजे केटला वर्ष शासन कर्यु ते बाबत मतभेदो प्रवर्ते छे। ईस्वीसन 805 वर्ष सुधी तेणे शासन कर्यु अने 110 वर्षनी उमर सुधी ते जीव्यो। एम सामान्यपणे બધા ગ્રંથો નોંધે છે। મૂળરાજના રાજ્યારોહણના વર્ષ સાથે તુલનાત્મક પરીક્ષણ કરતો વનરાજે આટલા બધા વર્ષ રાજ્ય કર્યાનો સંભવ નથી। બનવા જોગ છે કે પાટણની સ્થાપના કર્યા પછી તે થોડા વર્ષોમાં મરણ પામ્યો હશે। આમ છતાં વનરાજે પાટણને આબાદ કરવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો છે। તેણે ગાંભુના વેપારી ઠાકુર મિન્નયને પાટણમાં બોલાવીને વસાવ્યો। જ્યારે તેના પુત્ર લહરને પાછળથી સેનાપતિ પદ આપવામાં આવ્યું, જે યોગ્ય સેનાપતિ સાબિત થયા। વનરાજની સેનાને મજબૂત બનાવવા માટે વિદ્યગીરીમાળામાંથી હાથીઓ પકડીને વનરાજના લશ્કર માટે ગજદળની રચના કરી। તેના આ પરાક્રમથી ખુશ થઈને વનરાજે તેને સાંથલ નામનું ગામ ઇનામમાં આપ્યું। આમ થોડા વર્ષોમાં પણ વનરાજ ગુજરાતનો કાબિલ વહીવટકર્તા બન્યો। આમ વનરાજ વિશે ઐતિહાસિક રીતે આપણે વધુ કાંઈ ચોક્કસ કહેવાની સ્થિતિમાં નથી, છતાંય તે સમયમાં થયેલ કેટલાક બાંધકામોનો ઉલ્લેખ અને કેટલાક વનરાજકાલીન સ્થાપત્યના અવશેષો પરથી વનરાજ ગુજરાતમાં થઈ ગયેલા યોગ્ય શાસકોમાંનો એક શાસક હતો એમ કહી શકાય। તેના સમયમાં પાટણના નગરશેઠ નિન્નયે વિદ્યવાસિની દેવીનું મંદિર બંધાવ્યું હતું।
જ્યારે તેના પુત્રે કેટલાક મંદિરો બંધાવ્યાની માહિતી મળે છે. જૈન પ્રબંધોમાં જણાવ્યા મુજબ નિર્ણય પાટણમાં વૃષભનાથનું દેરાસર બંધાવેલ. વનરાજે પાટણના પાર્શ્વનાથની મૂર્તિની પાટણમાં ફરીથી પ્રતિષ્ઠા કરાવી. પંચાસરા પાર્શ્વનાથનું દેરાસર બનાવેલું, જેમાં આરાધક તરીકે પોતાની મૂર્તિની પણ સ્થાપના કરી. આ ઉપરાંત વનરાજે પાટણમાં કંઠેશ્વરી માતાનું મંદિર બંધાવ્યું હતું. વડોદરાના મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવેલ કેટલાક શિલ્પોને ગોએજ નામના વિદ્વાન વનરાજકાલીન ગણે છે. આ ઉપરાંત સંડેરના કેટલાક મંદિરો આ સમયના માનવામાં આવે છે. આના ઉપરથી વનરાજના સમયમાં શિલ્પ સ્થાપત્યના ક્ષેત્રે થોડી માત્રામાં પ્રગતિ થઈ હોવાનો સંભવ છે. વનરાજના મરણ પછી લાંબા સમય સુધી તેનો વંશ ચાલ્યો. પ્રબંધોમાં વર્ણવેલ તેના અનુગામી શાસકોની સંખ્યા પરથી વનરાજે પાટણમાં ચાવડા રાજ્યનો પાયો કેટલો દ્રઢ નાખ્યો હશે તેનો ખ્યાલ આવે છે. અનુમૈત્ર કાળ એટલે મૈત્રકો અને સોલંકી યુગ વચ્ચેનું ગુજરાત. મૈત્રક વંશ એ ગુજરાતમાં સ્થાપના થઈ, એના પછી ચાવડા વંશ આવ્યો અને પછી સોલંકી વંશ આવ્યો. તો મૈત્રકો અને સોલંકી વંશની વચ્ચે જે વંશ હતો એ અનુમૈત્ર કાળ રચાયો. ચાવડાઓના શાસનની કોઈ પ્રતિષ્ઠા નહોતી. કદાચ તેઓ વનરાજને બાદ કરતા સ્વતંત્ર હશે કે કેમ તે પણ શંકાસ્પદ છે. ભલે તેઓ સમાજમાં ચોર કે દારૂડિયા કહેવાતા હોય, પરંતુ આ વંશનો સ્થાપક વનરાજ પાટણની સ્થાપના માટે હંમેશા યાદ રહેશે. આવું ડૉક્ટર ઈશ્વરલાલ ઓઝાએ કહેલું છે. મૈત્રકો અને સોલંકી યુગ વચ્ચેના ગુજરાતની સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક સ્થિતિ.